tell you so that you can be aware and conscious about it, not be afraid about it. Right? So it's simple as your run cleaner thayu 25 MB mari remove thase thai gayi ne biju kan ke internet temporary internet files na bhi clear thi. So these are all small utilities which once you start using karna ame apap badlavadi jise widgets are very good thing. This is just again a utility as we are putting on it. મને અમુક સિક્રેટ બહુ ગમે છે એટલે મેનું વિજેટ રાખ્યું છે. વિજેટ એટલે કે તમને ટાઈમ મળે, વેધર મળે, સ્ટોક સ્ટોક ના એ મળે, યુ આર પરમાનન્ટલી કનેક્ટેડ વેન એવર યુ આર ઓન ધ વેન એવર યુ કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ. આ બધું તમને અપડેટ થતું રહે. સો ધીઝ આર વોટ વિજેટ્સ આર. આ બધું ફ્રી ઇન્ટરનેટ ઇઝ અ ફ્રી ઇકોનોમી સર, એક્સેપ્ટ કે તમારે પેન ખરીદવી હોય. કોઈનો પાસવર્ડ યુઝ કરો તો એ ફ્રી જ મળે, અરે કોઈનો ક્રેડિટ કાર્ડ યુઝ કરો તો અમે ફ્રી મળે. પેન ખરીદવી હોય તો એ કરવું પડે. બહુ સોફ્ટવેર છે, દેર આર લોટ ઓફ સોફ્ટવેર. હજી તો આ તો સ્પાય, હજી તો મેં બીજી વાત ના કરી સ્પાયવેર. એટલે હું એમાં તો રાઇટ ટોપિક નો ઇટ્સ ઓકે ને, વધારે બધું આ સાઈડ સ્પાયવેરમાં એવું હોય કે લેટર છે કે મારે હું તમને ઓળખું છું અને મારે તમને હેરાન કરે છે. મારે જોવું છે કે તમારા કમ્પ્યુટરમાં બધું શું ચાલે છે, યુ નો. તો વોટ આઈ વિલ ડુ, હું તમને એક ઇમેલ નાખીશ, સરસ કોઈ ફોટો નાખીશ, યા મારો ફોટો હોય છે, જે બી સરસ કોઈ ફોટો નાખીશ, યા કઈક સોફ્ટવેર નાખીશ, ને કઈ પીડીએફ ફાઇલ નાખીશ, ને કહીશ કે બહુ એટલે તમે તો ખોલશો. જેવી તમે ખોલશો એટલે પાછળથી એક સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ થઈ જશે અને પછી એમાંથી હું તમારા કમ્પ્યુટર પર કંટ્રોલ બી લઈ શકું, યા તમે કી અને કી લોગર્સ. કી લોગર્સ એટલે શું કે તમે કઈ બી ટાઈપ કરો, તમે પાસવર્ડ બી ટાઈપ કરો તો મને એનો ઇમેલ આવી જાય. એટલે યુ નો આઈ કેન ધન પછી મને ખબર પડે કે હા સાહેબ આ કરી રહ્યા છે, સાહેબ પેલું કરી, યુ નો આઈ કેન હેરસ યુ, આઈ કેન ડુ લોટ ઓફ થિંગ્સ વિથ યુ, આઈ કેન બ્લેકમેલ યુ, આઈ કેન ડુ લોટ ઓફ થિંગ્સ વિથ યુ. સો યુ નો સો અલ્ટિમેટલી ધીઝ આર ઓલ ધ I think the session was on uses of internet or something. એટલે હું કહી રહી છું કે ચિંતા માટે એવું છે કે જેટલું આટલું જેમ ગોળ નાખે એટલું ગળ્યું, એટલું જેટલું જાણ્યું એટલું અવેરનેસ છે. એટલે અમે તો હું તો આટલા વર્ષો દિસ ઇઝ ફોર મી માય ઓફિસ ઇઝ ધીસ. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ ધીસ કોમ્પ્યુટર આઈ ડો નોટ ગીવ ટુ એનીબડી. રાઈટ, મારા સિવાય કમ્પ્યુટર લેલા છે છોકરાઓ કે ઓફિસમાં યુઝ કરો તો ભાઈ સોરી, યુ કેનોટ હેવ ધીસ લેપટોપ ફોર વિથ યુ. વોટ આર પોપઅપ્સ વી ગેટ? પોપઅપ્સ પોપઅપ્સ એટલે એવું કે તમે જાણે કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ અગર અહીંયા નીકળે તો કે તમે કઈ બી એક નાની વિન્ડો ખુલી જાય, તમે ક્લિક કરો ને તો એક નાની વિન્ડો ખુલે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ અ પોપઅપ. ઘણી વાર શું કરે આ બધી સાઇટો છે ને પોપઅપ માટે, પોપઅપ ગ્રેબ્સ યોર એટેન્શન. એટલે પોપઅપ થાય કે લોકો તો ઓકે પોપઅપ જોઈ શકે. જેને કે આઈ થિંક લેટ્સ ચેક નોકરી ડોટ કોમ, એમાં પોપઅપ છે જ. આઈ જસ્ટ શો યુ ઇફ ધ પોપઅપ. પણ મેં અહીંયા જો ફાયરફોક્સ પ્રિવેન્ટેડ ધ સાઇટ ફ્રોમ બીંગ ઓપનિંગ ટુ પોપઅપ્સ. આ યુઝ તમને અગર કોઈને ખાસ એના માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર યુઝ નથી કરતી, એ સૌથી ગંદુ બ્રાઉઝર છે, એ સૌથી વધારે હેક થાય છે, એમાં સૌથી વધારે વાયરસ થાય છે. આઈ યુઝ ધીસ બ્રાઉઝર ફાયરફોક્સ, ઇટ્સ અ વેરી ગુડ એન્ડ સ્ટેબલ બ્રાઉઝર. એટલે એમાં જો ઇન્ટરનેટ ફાયરફોક્સ પ્રિવેન્ટેડ ધીસ. હવે આજકાલ તો બહુ સારી યુટિલિટીઝ આવે છે, હવે ઓપ્શન્સમાં તો હવે અહીંયા ખુલવું જોઈએ, પોપઅપ આવવું જોઈએ, એ આવી ગયું હશે, વોટ એવર, નેક્સ્ટ ટાઈમ ઇટ વિલ કમ. રિફ્રેશ ધીસ ઇઝ અ પોપઅપ. ખુલી ગયા ને બે તન બે ખુલ્યા ને, એટલે જો આ એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ. સી પોપઅપ તમારી પાસે ચોઇસ જ નથી, તમે જોતો સ્ક્રીન પર ના પોપઅપ ખુલે એટલે ઓબ્વિયસલી યુ ગોટ ટુ રીડ ધેટ, બટ યુ કેન ઓલવેઝ ધેટ ધે ઇન્ટ્રુડ યુર પ્રાઇવસી, સો યુ કેન ઓલવેઝ ધેર ઇઝ અ ફીચર ફોર યુ ટુ સ્ટોપ ધેટ અકાઉન્ટ. કમિંગ બેક ટુ વોટ આઈ વોઝ ઓન ધ ટોપિક ઓફ વન્સ આઈ સી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ એન્ડ ઇન યોર સબ્જેક્ટ ઓર ઓલસો ઇન ધ સબ્જેક્ટ ઓફ યોર ચોઇસ. સો સ્ટાર્ટ બ્લોગ એન્ડ ઇટ વુડ ઓલસો ગીવ યુ લોટ ઓફ નોલેજ એન્ડ હેલ્પ યુ ટુ નેટવર્ક વિથ પીપલ. એન્ડ જે બી ઇન્ટરનેટ પર બેસે છે ને, normally under all normal cases there is a free advice and suggestions which go around, so you don't have to pay for that also. Can you let us say ki hu baithu chu mari pase ki gyan chhe to hu koi ek na puchu koi nu gyan hu lau chu, you know. So that internet economy has that thing in mind ki it is free, na jare paid ho chhe lakhi dese ki this is a paid service, if you want to avail you can avail, if you don't want you don't do that. Third important thing is the e-commerce part, which is currently not related to your business, but you are not related to your work profession, but it is always related that you want to purchase anything. You can, you understand e-commerce, shopping cart ma jaine pen khareedwani, paper khareedwano, so keva karu mobile khareedwano, you know. So all those things you can buy through e-commerce, and which is now very very common and very and the service is very efficient. I'll just give an example. Me thoda dis pehla mara bas શોખ ચડ્યો, મારે ગ્રીન ટી પીવી હતી, તો મેં આમાંથી લીધી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડિયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કંઈક ઇન્ટરનેટ સર્વિસ છે ને, ઇ કોમર્સ સર્વિસ એમાંથી લીધી. તો અઠવાડિયામાં તો ઘરે આવી બી ગઈ,
So they're also very good. And I didn't pay by credit card. Normally I only use credit card for high transactions. Jo ekdam authenticated site lage moti company. Otherwise I would never use my credit card. Either I pay by check or demand draft or forget it, not pay it. But if there is a problem ke kon aapka jaane leva jaye to e loko home delivery karine ghare leva aaya jaye etle. So otherwise for these small sites specially loko e rite bekuf bane che kai do. ઇન્ફોર્મેશન ડાયવર્જ ના થાય એનાથી થોડું સ્પેમિંગ ઓછું થાય વાયરસ ઓછા આવે એ નામથી ડોમેન થી અને તમારું નામ ચોરી નાખી જાય યુ નો ડોમેન્સ આર પીપલ સ્ટીલ ડોમેન્સ કેમ કે એટલે છે કોઈ પોપ્યુલર થઈ ગયો ડોમેન તો to get those hits people steal those domains એટલે it's better to have a I mean can get આમ જોવા જાય તો it's a yearly cost of 1000 rupees or 2200 rupees it doesn't cost much but if it is stolen તો આ ડોમેન તમારા હજારો ને લાખો માં વેચાય છે ઇન્ડિયામાં તો એટલું નથી થતું પણ ફોરેન કન્ટ્રીમાં હજારો ને લાખો માં ડોમેન વેચાય છે અને people make money make living out of that so first you have to get your name registered પછી તમે નામ રજીસ્ટર કરો હવે તમે કહો કે મારે ઈમેલ વાપરવો છે મારે સાઇટ બનાવી છે કે વોટ એવર તો એને હોસ્ટિંગ કહેવાય હોસ્ટિંગ માટે તમારે એના માટે 25 MB 50 MB 100 MB 500 MB 1 GB જેટલી લેવી હોય મળે છે છૂટથી મળે છે જસ્ટ ધ કોસ્ટ વુડ સ્ટાર્ટ ફ્રોમ 2000 rupees ટુ 20,000 2 lakh rupees ઇટ ઓલ ડિપેન્ડ હાઉ મચ યુ વોન્ટ એન્ડ વોટ યુ વોન્ટ બટ ધ મિનિમમ બેર મિનિમમ કોસ્ટ ઓન અ ગુડ સર્વર પછી પેલું ફ્લાય બાય નાઇટ ઓપરેટર લે ભાગ હોય તો 500 rupees એ મળે અને પણ આઈ મીન બટ 2000 ઇઝ ઓલસો અગેન અ ગુડ કોસ્ટ એમાં તમને 20-25 MB મળે યુ કેન સ્ટાર્ટ યોર ઇમેલ આઉટ ધેટ પછી ઈમેલ તમે કર્યા પછી ઈમેલ બી બે ત્રણ ટાઈપ ના આવે એક તો તમે ઓનલાઈન જોઈ શકો એક ઉતારી શકો એટલે યુ નો યુ ગેટ લોટ ઓફ ફેસિલિટીઝ ઓટો રિસ્પોન્ડર હોય એટલે કઈ વેકેશન મેલ કે તમે બહાર ગામ ગયા છો તો લખી શકો કે ઓકે આઈ એમ નોટ અવેલેબલ સો પ્લીઝ કોલ મી અરે આઈ વિલ કમ બેક એન્ડ ડિલિવર ટુ યુ પછી શું કે ઓટો